સમાન હોય તો તેમના સામેના ખૂણાઓ સમાન હોય. તો આપણે એને સાબિત કરીએ. તો પહેલા તો આપણે ત્રિકોણ જોઈએ. ત્રિકોણ એ બી સી બરાબર. એમાં એમ છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન છે, તો આપણે એ બી અને એ સી એના બેના માપ કેવા લઈ લઈએ, સમાન લઈ લઈએ. તો તેમની સામેના ખૂણા એટલે કે આ બાજુનો સામેનો ખૂણો કેટલો થશે અને AC ની સામેનો ખૂણો કેટલો થશે, ખૂણો B. એ બે સરખા હોય તો આપણે બતાવું છે. તો આપણે એના માટે પક્ષ લખીએ. પેલા ત્રિકોણ ABC માં AB બરાબર AC બરાબર. જે વસ્તુ આવી ગઈ હોય આપણે રકમમાં એ અને આપણે કહેવાનું કે અહીં આપણો પક્ષ થાય. પછી જે મેળવવું છે એ શું થાય, સાધ્ય. તો કે આપણે મેળવવું શું છે, તો કે બે તેમની સામેના ખૂણા કેવા હોય, સમાન, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી એવું આપણે બતાવવું છે. હવે એને સાબિત કરીએ. તો એના માટે શું કરવું પડશે, તો કે હું ખૂણા એ નો વિભાજન કરું જે BC ને D માં છેદે છે. હવે ખૂણા A નો વિભાજન રજૂ જે BC ને D બિંદુમાં છેદે છે, એટલે કે આ બે ખૂણા કેવા મળી ગયા આપણે, આ સરખા મળી આપણે એના વિભાજન જોયો છે. હવે જોઈએ કે આપણી પાસે આ બે ત્રિકોણ બને, તો ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ બી સી. જો આ બે ત્રિકોણને હું એક ગ્રુપ બતાવી દઉં તો એના બધા જ ખૂણા સરખા થઈ જાય અને બધી બાજુઓ સરખી થઈ જાય, તો આપણે ખૂણો બી અને ખૂણો સી એ સરખો મળી જાય. તો આપણે હવે શું કરીશું, તો કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી એ બેને આપણે એક રૂપ બતાવશું. ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી માં ચાલો પહેલા આપણને બે વસ્તુ સરખી દેખાય છે, તો કે એ બી બરાબર એ સી પક્ષ બરાબર, એ બી બરાબર સી, બે બાજુઓ સરખી આવી છે કે હજી, તો કે એ ડી બરાબર એ ડી, એ ડી બરાબર એ ડી શું કામ, તો કે સામાન્ય બાજુ બરાબર. આ બાજુ ડી છે આ ત્રિકોણ પર લાગુ પડે અને આ બાજુ છે આ ત્રિકોણ પર લાગુ પડે છે. હવે તો કે એક ખૂણો મળી જાય તો આપણે બાખુબા પ્રમેય પરથી કહી શકીએ કે આ જે છે બે ત્રિકોણ એકરૂપ છે. તો આપણે જો આ ખૂણો દ્વિભાજક કર્યો તો આ બે સરખા મળી ગયા અને આ ત્રિકોણમાં છે બીજો ઓલા ત્રિકોણમાં છે, તો ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી, ખૂણા એ નો દ્વિભાજક બરાબર. ચાલો એના કારણે આપણે શું મળ્યું, તો કે આ બે ત્રિકોણ કેવા મળી ગયા આપણે એકરૂપ. માટે ત્રિકોણ એ બી ડી પછી એકરૂપની નિશાની ત્રિકોણ એ સી ડી. હવે બે ત્રિકોણ સરખા હોય તો શું થઈ ગયું, તો કે એની ત્રણે ત્રણ બાજુઓ સરખી અને ત્રણે ત્રણ ખૂણા સરખા. આનું કારણ શું હતું, તો કે બાહુ ઉભા. માટે ખૂણો બી બરાબર ખૂણો સી, કારણ લખવું હોય તો સીપી સીટી ત્રિકોણની ત્રણ ત્રણ બાજુ અને ત્રણ ત્રણ ખૂણા સરખા હોય તેને શોર્ટમાં સીપી સીટી તરીકે લખાય. પ્રમેય 7.3 ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ખાસ યાદ રાખજો, આગળ આપણે જે પ્રમેય સમજી ગયા છે તેનું
રકમમાં કહી દે કે ખૂણો B અને ખૂણો C બે કેવા છે, સરખા માપના છે. તો તેની સામેની બાજુ એટલે કે B ની સામેની બાજુ કઈ થવે? તો કે જો આપણી પાસે ખૂણો B બરાબર ખૂણો C હોય તો B ની સામેની બાજુ એટલે કે AC અને C ની સામેની બાજુ એટલે કે AB, આ બંને બાજુઓ કેવી હશે? સમાન હશે. બરાબર, પાછું એક વાર રિપીટ કરી નાખીએ, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો કે આ ખૂણો અને આ ખૂણો સરખો હોય તો તેની સામેની બાજુ એટલે કે બીની સામેની બાજુ એસી અને સીની સામેની બાજુ એબી કેવું હશે? સરખી હશે, જે આપણે આગળ દાખલામાં ઉપયોગ કરીશું. ચાલો સ્વાધ્યાય 6.2 તેમાં આપણે દાખલા નંબર 7 સમજીએ, જેમાં ખૂણો એ 90 અને એબી બરાબર એસી હોય તેવું કાટકોણ ત્રિકોણ એબીસી છે. તો ખૂણો બી અને ખૂણો સી શોધો. હવે આપણે એમ કહી દીધું છે કે આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ છે અને કયો ખૂણો? તો કે એ ખૂણો જે છે એ 90 અંશનો છે, એટલે આપણે 90 અંશના ખૂણાનું નામ શું આપવું પડે? એ, આને નામ આપી દઈએ બી અને આને આપી દઈએ સી. પછી શું કીધું છે કે એબી બરાબર એસી છે, એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી છે અને આપણે ખૂણો બી અને ખૂણો સી મેળવવો છે, એટલે કે આ બે ખૂણા મેળવવા છે. તો હવે આપણે શું કરીએ કે આપણે એબી બરાબર એસી આપી દીધું, એટલે કે આ બે બાજુ સરખી, તો તેના સામ સામેના ખૂણો સરખા થાય, એટલે કે એબી ની સામેની બાજુ સામેનો ખૂણો સી અને એસી ને સામેનો ખૂણો બી, આ બે સમાન થશે. અહીં ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી માટે ખૂણો સી બરાબર ખૂણો બી, કારણ તો કે પ્રમેય 7.2 આગળ જે આપણે સમજી ગયા હતા તે, તો કે ત્રિકોણની બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા સમાન હોય. ચાલો આપણે આ તો મળી ગયું. હવે આપણે શું કરીએ કે ત્રિકોણ એબીસી છે એમાં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કરીએ. તો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થશે. બરાબર, હવે મારી પાસે સી બરાબર બી છે તો એનો મીનિંગ શું થયો કે સી ની જગ્યાએ બી લખી શકું, બી ની જગ્યાએ હું સી લખી શકું. તો ગમે એક આપણે અહીંયા ચેન્જ કરી શકીએ. એનું માપ આપણી પાસે છે કેટલું છે? 90 અંશ છે, તો આપણે એને 90 મૂકી દઈએ. આ બી ને એમને લેવા દઉં છું અને સી ની જગ્યાએ શું કરું છું? બી મૂકું છું. કેમ? તો કે આ બે સરખા છે તો એની જગ્યાએ મૂકી શકીએ, આપણે બી ના અહીંથી આપણે કરતા બનાવી શકીએ. એટલા માટે તો બી વત્તા બી એટલે 2b થઈ ગયું, 2 ખૂણો બી, અને 90 છે પ્લસ છે ઓલી પર જાય તો માઇનસ થશે. મને ખૂણો બી બરાબર 180 માંથી 90 જાય એટલે 90 અને છેદમાં 2, આ બે ગુણાકારમાં હતા એને આપણે ઓલી બાજુ મોકલી દીધા છે, એટલે કે ખૂણો બી બરાબર આપણે કેટલા મળશે? 45. અને આપણે સી પણ મેળવવાનું કીધું છે તો બી અને સી તો સરખા જ છે, એટલે ખૂણો સી પણ કેટલો મેળવ્યો? 45. આમ ખૂણો ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર 45 અને ખૂણો સી બરાબર 45. ચાલો હવે આપણે દાખલા નંબર 8 બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે. તો આપણે કેવો ત્રિકોણ આપ્યો છે? પહેલા તો સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે કે તેની ત્રણે ત્રણ બાજુ.
સાબિત કર્યું છે. તો એક કરીએ આપણે, અહીં ત્રિકોણ, અહીં સમબાજુ ત્રિકોણ એબીસી માં એબી બરાબર બીસી બરાબર બે બાજુ સરખી છે તો આ બે ને એકવાર લઈ તો જેથી શું થશે તો કે એબી ની સામેની બાજુ આ એબી બાજુ જે છે એની સામેનો ખૂણો સી અને બીસી એના સામેનો ખૂણો એ આ સમાન થાય બરાબર પ્રમાણે 7.2 સ્ટેટમેન્ટ ત્યાં લખીને આપણને યાદ આવે તો હવે શું કરશું તો કે આ જ રીતે બીજો એક બાજુ ગમે બીજી બે બાજુ લઈ તો હું એબી અને એસી લઉં હવે એબી બરાબર એસી હોવાથી શું થશે તો કે એબી એનો સામેનો ખૂણો સી અને એસી એનો સામેનો ખૂણો બી આ બે કેવા થયા સમાન એમાં પણ સમય 7.2 તો આનો મીનિંગ શું થયું તો કે અહીંયા સી બરાબર એ છે અને એસી બરાબર બી છે એટલે કે ખરેખર બધા ખૂણા કેવા છે સરખા જ છે અહીં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી છે હવે ત્રિકોણ એ બી સી માં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કરીએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 થાય તો ગમે એક જગ્યાએ મૂકી દે કે ખૂણો એ વત્તા ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર 180 કેમ કે બી એ એ બી એ એના જેટલો જ છે અને સી પણ એ જેટલો જ છે તો આપણે એક ખૂણો મળી જશે 3 × ખૂણો એ બરાબર 180 એટલે કે એ બરાબર 180 ના છેદમાં 3 એટલે કે ખૂણો એ કેટલો મળશે આપણે 60 નો અને બધા જ ખૂણા સરખા હતા માટે બધા જ ખૂણા માપી લઈ સરખું એટલે કે એ બરાબર બી બરાબર સી બરાબર 60 આમ સમબાજુ ત્રિકોણ